રમેશભાઈના સ્વરાંકનોમાં એક સરસ મજાની આમ ફિલ્મી સીન તમને ક્યાંક ને ક્યાંક મળતો આવતો લાગશે. આ મીંઢળવાળી રચના કે સુખદેવ પંડ્યાના શબ્દોને પણ એ જ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે, એ જ રીતે કવિએ લખી છે. મન ક્યાંક છે, જવાનું ક્યાંક છે અને ભૂતકાળ છે, સાથે લઈને કેટલું જવું, કેવી રીતે મીંઢળ બાંધું. આ એક સરસ મજાની ઉત્તમ રચનાને નૈનેશભાઈએ પ્રસ્તુત કરી, એ કવિતાને પ્રસ્તુત કરી. હવે એક સરસ મજાની ગઝલ સાંભળી નૈનેશભાઈ લખે. એક ગઝલ રજૂ કરું છું. મરી સાહેબમાં બે શેર છે. ડંખે છે દિલ ને કેવી એક અક્ષર કહ્યા વિના, ડંખે છે દિલ ને કેવી એક અક્ષર કહ્યા વિના, રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના, ને કેવા જગત થી દાદ મેં માંગી પ્રકાશી, કેવા જગત થી દાદ મેં માંગી પ્રકાશની, કે હીરાને જે રહે નહીં પથ્થર કહ્યા, કતલ કર અને કઈ ખબર પણ પડે ના, કતલ કર અને કઈ ખબર પણ પડે ના, તને આવડે તે મને આવડે ના, તને આવડે તે મને આવડે ના, કતલ કર અને કઈ ખબર પણ પડે ના, કતલ કર અને કઈ ખબર પણ પડે ના, તને આવડે તે મને આવડે ના, તને આવડે તે મને આવડે ના, કતલ કરને કઈ ખબર પણ પડે. અવર ને મળી જાય મોતી સહેજે, અવર ને મળી જાય મોતી સહેજે, હું શોધું જો પથ્થર તો પથ્થર જડે ના, હું શોધું જો પથ્થર તો પથ્થર જડે ના, હું શોધું જો પથ્થર તો પથ્થર જડે, તને આવડે તે મને આવડે ના, કતલ કરને કઈ ખબર પણ પડે ના.
પહોંચી હશે મોભને ઠેસ કોઈ. પહોંચી હશે મોભને ઠેસ કોઈ, પહોંચી હશે મોભને ઠેસ કોઈ. દિવાલોમાં એમ જ તિરાડો પડે ના, દિવાલોમાં એમ જ તિરાડો પડે ના, દિવાલોમાં એમ જ તિરાડો પડે. તને આવડે તે મને આવડે ના, કતલ કરને ખબર પણ પડે. તરસતા રહે હાથ ફૂલો ને હરદમ, તરસતા રહે હાથ ફૂલો ને હરદમ, હાથ ફૂલો ને હરદમ. ઓ તરસતા રહે હાથ ફૂલો ને હરદમ, તરસતા રહે હાથ ફૂલો ને હરદમ. અને પગ બગીચા ભણી ઉપડે ના, અને પગ બગીચા ભણી ઉપડે ના, અને પગ બગીચા ભણી ઉપડે. તને આવડે તે મને આવડે ના, કતલ કરને કઈ ખબર પણ પડે ના, કતલ કરને કઈ ખબર પણ પડે ના. તને આવડે તે મને આવડે ના, તને આવડે તે મને તને આવડે તે મને આવડે ના. ઘાયલ સાહેબની આ અદ્ભુત ગઝલને નૈનેશભાઈએ અહીંયાથી રજૂ કરી. અને કતલ શબ્દની આસપાસ અશરફ ડબાવાલાની આ સરસ મજાની ચારેક પંક્તિઓ મળી છે કે નમાવે જો મસ્તક તું કાગળ ઉપર, શબ્દના લિબાસે કતલ આવશે, સમાધિમાં ઊંડે ને ઊંડે જશું પછી કોઈ આંખો તરલ આવશે, સજાને ક્ષમાની વચોવચ હશું ને ઇન્સાફ તારી અદલ આવશે, આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા, મરણ આવશે તે અટલ આવશે. અશરફ ડબ્બાવાલા. પણ નૈનેશભાઈ, એક સહેજ વડીલજનો ગુરુજનોની આજ્ઞાથી સહેજ નાનકડો વીટો પાવર વાપરવો છે. અમને બધાને તમારું એક સ્વરાંકન અતિશય ગમતું છે. ખાલી કંઈ નહીં તો એની બે પંક્તિઓ જો અમને સંભળાવી શકો, સોયમાં દોરો પરોવતી જોઈ, ખાલી એમનેમ જ. આ અમારી આ જલસો વતી અમારી આ ખાસ ફરમાઈશ છે. અને મારે ખાસ ઓડિયન્સને કહેવું છે કે આ પોએટ્રી પણ સખત સાંભળવા જેવી છે. એ પછી આપણે નૈનેશભાઈનું સેશન અહીંયા પૂરું થશે અને એ પછી ખૂબ ખૂબ ખ્યાતનામ ભજનેક હેમંત ચૌહાણને સાંભળવાના છીએ. પણ આ એક જતા જતા નૈનેશભાઈ પાસેથી આટલું તો સાંભળવું જ છે. ફરમાઈશ છે એટલે પૂરી કરું છું, કારણ કે પેમેન્ટ એ આપવાના. નિલેશ રાણા ની આ રચના છે. Thank you.
સોયમાં દોરો પરોવતી જોઈ તને મારામાં સંધાયું કઈ સોયમાં દોરો પરોવતી જોઈ તને મારામાં સંધાયું કઈ છમ છમ છલક સમ છલકાયો પળમાં છમ છમ છલક સમ છલકાયો પળમાં મારામાં બંધા તું કઈ 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 સોયમાં દોરો પરોવતી જોઈ તને મારામાં સંધાયો કઈ જેને જેને ગમી હોય બમણી તાળીઓ પાડે, જલસો વાળા ચાર ગણી તાળીઓ પાડો.